ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના મોતી તળાવના વીઆઈપી પાર્કના પ્લોટમાં વિકરાળ આગ ભભૂકી હતી, જેમાં અલંગનો સ્ક્રેપ અને માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો। આગના પગલે વેપારીઓ અને ધંધાર્થીઓમાં નાસભાગ મચી જવા પામી હતી। જો કે લાંબા સમય બાદ ફાયર ફાસ્ટર સ્ટાફ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી। સુરતમાં સર્જાયેલી આગની ગોચારી ઘટના બાદ એક તરફ ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા ફાયર સેફટીને લઈને વિવિધ ઇમારતો અને સંકુલોને નોટિસ ફટકારવામાં આવી રહી છે, તો બીજી તરફ શહેરમાં છૂટા છવાયા આગના બનાવો પણ નોંધાઈ રહ્યા છે। એક તરફ ભાવનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગે શહેરમાં વિવિધ એકમોને ફાયર સેફટી અંગે નોટિસ આપી હતી, તેવામાં જ મોડી સાંજે શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ વીઆઈપી પાર્કમાં આવેલ એક પ્લોટમાં અકસ્માતે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ રોડ પર આવેલ વીઆઈપી પાર્કના પ્લોટ નંબર 387માં રાખવામાં આવેલા અલંગના સ્ક્રેપના માલ સામાનમાં આગ લાગી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વીઆઈપી પાર્કમાં કામ કરતા મજૂરો, વેપારીઓ તથા ધંધાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી। જો કે ફાયર વિભાગે બે ગાડી પાણી છાંટીને આગને કાબૂમાં લીધી હતી। આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે આ આગ લાગવાના કારણે પ્લોટમાં રાખેલા અલંગનો સ્ક્રેપ બળીને ખાક થઈ ગયો હતો। આજે રોજ રાત્રિના 19:50 કલાકે સલીમભાઈ ફાયર બ્રિગેડમાં જાણ કરેલ કે મોતીતળાવ રોડ વીઆઈપીના ડેલામાં પ્લોટ નંબર 399 અને 90 નંબરમાં આગ લાગેલ છે। જે સંદેશો મળતા ફાયર બ્રિગેડ સ્ટાફના સ્ટેશન ફાયર ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજા, ડ્રાઈવર શક્તિસિંહ, અલ્પેશભાઈ, વાસુદેવભાઈ તેમજ ગોવિંદસિંહ અને રામભાઈ અને દેવકા વિદ્યાપીઠ અને ભુજની ટ્રેનિંગમાં આવેલ સ્ટાફોમાં ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા અલંગના સામાનના ડેલામાં આગ લાગેલ છે। આશરે બે ગાડી પાણી છાપી આગ બુજાવી નાખેલ છે અને ડેલાના માલિક છે અબુભાઈ। બીજું કઈ જાનહાની કે નુકસાની કઈ જાણવા મળેલ નથી। જાનહાની કે એવું કઈ થયું? જાનહાની કે એવું કઈ કઈ થયું નથી।